नमस्ते बाळकों, जय श्री कृष्ण। गुड मॉर्निंग। अरविंद जीवाभाई प्राथमिक शाळा द्वारा आयोजित ऑनलाइन शिक्षण में आपनुं हार्दिक स्वागत छे। बाळकों, आज आपणे सामान्य ज्ञान विषय में आपणा शरीरना अंगो प्रकरण भणीशुं। चलो, आ छे आपणुं शरीर। आपणा शरीरमां माथाना वाळथी लईने ते नीचे पग सुधी विविध अपना अंगों आवेला छे। हवे टीचर तमने एक एक अंगनी चित्र द्वारा ओळख करावशे। चलो, आ शू छे? वाड़। सौथी पहला आपणे जो ऊपर माथाना वाड़ होय छे ने, तो वाड़ आपणे सरस धोईने तेल नाखीने स्वच्छ राखवा जोईए। आ शू छे? कपाळ। આ શેનું ચિત્ર છે? કપાળ। આ શું છે? આંખો। આંખો શું કાર્ય કરે છે? જોવાનું। કાન। કાન શું કામ કરે છે? સાંભળવાનું। નાક। નાકથી આપણે શું કરીએ છીએ? સૂંઘીએ છીએ ને, સૂંઘવાનું કામ કરે છે। આ છે જીભ। જીભ બોલવાનું કાર્ય કરે છે। આ છે હોઠ। દાંત। દાંત શું કાર્ય કરે છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ એને ચાવવાનું કામ કોણ કરે છે? દાંત। આ છે આપણા હાથ। હાથ દ્વારા આપણે ઘણા બધા કાર્યો કરીએ છીએ। હાથથી આપણે વસ્તુ પકડીએ છીએ, હાથથી આપણે લખીએ છીએ, જમીએ છીએ ને, તો આ બધું કાર્ય આપણે શેના દ્વારા કરીએ છીએ? હાથ દ્વારા। આ છે પગ। પગથી આપણે શું કરીએ છીએ? ચાલીએ છીએ, દોડીએ છીએ, કૂદકા મારીએ છીએ। હવે બોલ, ફૂટબોલ રમો છો ને, તો આ બધું કાર્ય આપણે શેના દ્વારા કરીએ છીએ? પગ દ્વારા। સાયકલ ચલાવીએ છીએ। આ છે આપણો હાથનો અંગૂઠો। પછી આ શું છે? હાથની આપણી આંગળીઓ। આ શું છે? કોણી। આપણા જે હાથ વાળી શકીએ છીએ એ શેનાથી? જો આ કોણી દેખાય છે ને તમને, તો આ છે કોણી। પછી આ શું છે? ઘૂંટણ। આપણા જે પગમાં ઘૂંટણ હોય છે, આપણા જેમ હાથ વળે છે કોણીથી, એમ ઘૂંટણથી પણ આપણે પગ વાળી શકીએ છીએ। હવે ટીચર તમને પ્રવૃત્તિ કરાવશે, હાથ દ્વારા થતા કામ હાથના ચિત્ર સાથે જોડો। તો જે કાર્ય હાથથી થતા હોય એની સાથે જ આપણે જોડવાનું। હવે ટીચર તમને ચિત્ર દ્વારા બતાવશે, તમારે જવાબ આપવાનો કે કયું કાર્ય હાથથી થાય છે। ચલો, સૌથી પહેલું જે આ ચિત્ર છે, બાળકો પતંગ ચગાવે છે। તો પતંગ ચગાવવામાં આપણે હાથની જરૂર પડે છે ને, તો પછી આપણે એને હાથ સાથે જોડી દીધું। હવે જો આ શું છે? ફૂટબોલ। જો છોકરો પગથી લાત મારે છે ને બોલને, તો પછી આપણે એને હાથ સાથે જોડવાનું? ના, આપણે એને હાથ સાથે જોડાય નહીં। હવે જો આ શેનું ચિત્ર છે? લખવાનું કાર્ય કરે છે। જુઓ, લખે છે ને પેન્સિલ પકડીને, તો પછી લખવામાં હાથની જરૂર પડે છે ને, તો આપણે એને હાથ સાથે જોડી દેવાનું। હવે આ શું છે? જો બેબી સાયકલ ચલાવે છે। આપણે પગથી પેન્ડલ મારીએ તો સાયકલ આગળ જાય ને, નહીતર સાયકલ ચાલે ના, તો એમાં પગની જરૂર પડે છે, તો આપણે એને હાથ સાથે જોડવાનું નહીં। હવે જો આ ચિત્રમાં શું કરે છે? જમે છે। જમે છે ને, તો જમવામાં આપણે શેની જરૂર પડે છે? હાથની જરૂર પડે છે ને, તો આપણે એને હાથ સાથે જોડી દઈશું। હવે આ ચિત્રમાં બાળકો તાળી પાડે છે, તો આપણે તાળી શેનાથી પાડીએ? હાથથી પાડીએ છીએ ને, તો આપણે એને હાથ સાથે જોડી દેવાનું। પગ દ્વારા થતા કામ પગના ચિત્ર સાથે જોડો। એવી રીતે હવે જે કાર્ય પગથી થતા હોય એને આપણે
પગ સાથે જોડીશું. ચલો સૌથી પહેલાં ચિત્રમાં બાળકો તાળી પાડે છે. તમે અગાઉ કીધું એમ તાળી પાડવામાં શેની જરૂર પડે છે? હાથની. તો આપણે એને આ પગ સાથે જોડવાનું નહીં. હવે જો આ બાળકો શું કરે છે, ડાન્સ કરે છે ને, તો પગ કરવામાં આ ડાન્સ કરવામાં પગની જરૂર પડે છે. પગની જરૂર પડે છે ને ડાન્સ કરવામાં, તો આપણે એને જોડી દઈશું. હવે આ ચિત્રમાં શું કરે છે જો, દોડે છે ને, તો પછી દોડવામાં પગની જરૂર પડે છે, તો આપણે એને પગ સાથે જોડી દેવાનું. હવે જો આ બધા બાળકો શું કરે છે, ચાલે છે, તો ચાલવાની ક્રિયામાં હાથની જરૂર પડે કે પગની? પગની જરૂર પડે ને ચાલવાની ક્રિયામાં, તો આપણે એને પગ સાથે જોડી દઈશું. હવે જો આ બાળકો શું કરે છે, બ્લોક્સની ગેમ રમે છે, તો પછી આ ગેમ રમવા માટે હાથની જરૂર પડે છે કે પગની? હાથની જરૂર પડે ને ગેમ રમવામાં, પગની જરૂર ના પડે, તો આપણે એને જોડવાનું નહીં. હવે આ ચિત્રમાં બાળક સ્કેટિંગ કરે છે, જો, તો સ્કેટિંગમાં શેની જરૂર પડે, પગની જરૂર પડે ને, તો એમાં આપણે પગ સાથે જોડી દઈશું. નીચેના અંગો જે વસ્તુથી સાફ કરીએ છીએ તેની સાથે જોડો. હવે ટીચર તમને એક એક ચિત્ર જે બતાવશે એ સાફ કરવા માટે આપણે શેની જરૂર પડશે એ તમારે જોડવાનું છે. તો ચલો સૌથી પહેલું ચિત્ર કયા અંગનું છે, જીભ. તો આપણે જીભ, ટીચરે કીધું એમ જીભ સાફ કરવા માટે આપણે બ્રશની જરૂર પડે કે ઉલિયાની? ઉલિયાની જરૂર પડે ને, આપણે ઉલિયાથી જીભ સાફ કરી છે ને રોજ સવારે, તો આપણે એની જીભને ઉલિયા સાથે જોડી દઈશું. હવે આ શેનું ચિત્ર છે, દાંત. તો દાંત આપણે ઉઠીને નિયમિત સ્વચ્છ રાખવા માટે આપણે શું કરીએ, બ્રશ કરીએ છીએ ને, તો પછી આપણે દાંતને બ્રશ સાથે જોડી દેવાનું. હવે આ શું છે, વાળ. આપણા માથામાં વાળ હોય છે ને, તો વાળ આપણે ઓળવા માટે શેની જરૂર પડે છે, કાંસકાની જરૂર પડે છે ને, તો આપણે વાળને કાંસકા સાથે જોડી દઈશું. વ્યાસનું ચિત્ર છે, નખ. જો આ કેટલા બધા નખ વધેલા છે, આટલા બધા નખ વધારાય ના વધારાય નહીં તો શું થાય, નખમાં મેલ ભરાઈ જાય, પછી આપણે જમીએ તો એ મેલ આપણા શરીરમાં જાય. તો આપણે જેવા નખ વધે તો એ નખ કાપી નાખવા જોઈએ. તો નખ કાપવા માટે શેની જરૂર પડે છે, નેલ કટરની જરૂર પડે છે ને, જો આ નખ કટર છે ને નીચે, તો પછી આપણે એને નખને નેલ કટર સાથે જોડી દઈશું. તો બાળકો આજે ટીચરે તમને જે શરીરના અંગો પ્રકરણ ભણાવ્યું, કઈ શું કાર્ય કરે છે, અંગ સાફ કરવા માટે શેની જરૂર પડે છે, તો તમારે પણ આ રીતે આ પ્રવૃત્તિ ઘરે કરવાની છે. ટાટા, જય શ્રી કૃષ્ણ.